ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. ગુજરાત બારમાં ડિફેન્સ એક્સપો 2022 નું બનશે યજમાન રાજ્ય. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપો 2022માં યોજનારા બારમાં સંસ્કરણનું યજમાન ગુજરાત રાજ્ય બનશે. આગામી 2022માં 10-13 માર્ચ દરમિયાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડક્શન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં વિશાળ પાયા ઉપર યોજનારા આ ડિફેન્સ એક્સપો 2022ના આયોજન અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં યોજવામાં આવી હતી. આ ડિફેન્સ એક્સપો 2022ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના MOU પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડક્શન વિભાગના સંયુક્ત સચિવ અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા આવા ડિફેન્સ એક્સપોના માધ્યમથી વધુ વેગવાન બની રહી છે. ડિફેન્સ એક્સપો 2022ના આયોજનથી ડિફેન્સ સેક્ટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારું રાજ્ય બનશે. ગુજરાતમાં આયોજિત થનારા આ ડિફેન્સ એક્સપો 2022થી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નવી દિશા મળશે. જ્યારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આવનારા ટૂંક સમયમાં ભારત ગ્લોબલ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનશે. આ એક્ઝિબિશનમાં ઘણી ઇવેન્ટ્સ, કોન્ક્લેવ, સેમિનાર, બિઝનેસ એક્ટિવિટીઝ યોજાશે. ડિફેન્સ એક્ઝિબિશન પબ્લિક સેક્ટર યુનિટ ઓફ ડિફેન્સને પ્રમોટ કરવું, ખાનગી સંરક્ષણ ક્ષેત્રને લગતા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ તેમજ લઘુ ઉદ્યોગો સહિત સંરક્ષણ ક્ષેત્રના વિભિન્ન સાધનોનું ડેમોન્સ્ટ્રેશન, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, સેમિનાર, વેબિનાર સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ બેઠકમાં ડિફેન્સ એક્સપો 2022ના આયોજન સંદર્ભે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંરક્ષણ સચિવ રાજકુમાર ACS ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના સલાહકાર એર માર્શલ RK ધીર, સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ચંદ્રકાર પ્રભારતી અને અચલ મલ્હોત્રા, ગુજરાતના ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્સ્ડ બીના MD નીલમ રાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલા પર રજા. નમસ્કાર.